ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ કેકેશન એન્ડ ફેમિલી. તો આજે અમારે ડ્રીમ એટલે કે સપનું જે અમારું પૂરું થાય છે, એ જર્ની સ્ટાર્ટ થાય છે. તો અમારી જર્ની 11 સપ્ટેમ્બરથી ચાલુ થાય છે, એટલે કે કાલે સવારે 10 વાગે. અમારી કેદારનાથની જર્નીમાં કઈ વસ્તુ લેવી, કેવી રીતે ટ્રેનની ટિકિટ બુક કરાવી, કેવી રીતે ત્યાં પહોંચવું, ત્યાંનું વેધર, તે બધું આવનારા બ્લોગમાં જોવા મળશે. તો અમારા આવનારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો અમારી જર્ની ચાલુ થશે અમદાવાદથી. તો ચાલો આપની તો ચાલો અમારી જર્ની કન્ટિન્યુ કરીએ. The next day. તો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે, યોગા એક્સપ્રેસ અમદાવાદથી ડાયરેક્ટ હરિદ્વાર. આપણો નંબર છે આવી જાય એવો B6, આપણો છે B5, પછી B5, B4. આજે સ્પેશિયલ હરિદ્વારની યોગા એક્સપ્રેસ, જે ડાયરેક્ટ આપણે હરિદ્વાર કરશે, કાલે હરિદ્વાર પહોંચાડશે. આપણે કાલે આજે 10:50 ઉપડશે, કાલે 11 વાગે એટલે કે 24 કલાકમાં આપણે હરિદ્વાર પહોંચાડી દેશે. અત્યારે વાગે 10:30 અને નાસ્તો ચાલુ છે. બહાર ગામ ફરવા જાય ને એટલે ગુજરાતી બધા વગર હાલે, પણ થેપલા વગર ના, થેપલા ની ચટણી, લસણ નથી, લસણ ની સાથે એટલું બધું લસણ નથી નાખે. દહીં, હા બોલ શું છે? ન્યુ જર્ની સ્ટાર્ટેડ ફ્રોમ અમદાવાદ ટુ હરિદ્વાર. અત્યારે એક્સાઇટમેન્ટ લેવલ છે ને બહુ વધારે છે, અને એમ કે ને કે હજી આજ માહોલ છે ને બહુ ખુશીનો છે મારા માટે, અમારા માટે, કેમ કે ડ્રીમ જર્ની અમારી ચાલુ થઈ છે અત્યારથી. અત્યારે વાગે છે 2:41, એટલે હવે ટ્રેનમાં બેઠા અને નાસ્તો થેપલાની ખાઈને એવી નિંદર આવી કે તરત અત્યારે સમજી ગયો કે 2:47 ડાયરેક્ટ ઉઠતા જ ડાયરેક્ટ મેસેજ આવ્યો. વેલકમ ટુ રાજસ્થાન, એટલે કે ગુજરાતની બોર્ડર ક્રોસ કરીને અમે પહોંચી ગયા છીએ અત્યારે રાજસ્થાનમાં. અત્યારે જે અમે આબુ રોડ પર રાજસ્થાનનું ફર્સ્ટ સ્ટેશન એટલે કે આબુ રોડ આવી ગયું છે, એટલે કે આબુ મેન આપણે કહીએ એટલે કે આબુ આવી ગયું છે. આબુ રોડ રબડી બહુ ફેમસ છે, તો રબડી લેવા આવ્યો છું. લાવો ને એક રબડી. આબુ રોડ રબડી જોઈ બહુ વખાણ છે કે આબુ રોડ ની રબડી બહુ ફેમસ છે, એના માટે હું બી ટેસ્ટ કરું છું આબુ રોડ ની રબડી. મોસમ નું કઈ નક્કી જ નથી, ગમે ત્યારે ચેન્જ થાય. અહીંયા કઈ નથી, બારે આબુ રોડ ઉપર વરસે તો અહીંયા કઈ નથી, નાને ઠંડી લાગે અહીંયા ફૂલ. જો કે આનું આ શું કહેવાય, 3 ટાયર AC નું AC બહુ ફૂલ છે, હેવી ફૂલ, એમ કહે ને ચિલ્ડ AC છે એકદમ. બીજું કેવું AC છે, ચિલ્ડ. અમદાવાદથી અમારું સફર ચાલે છે, લગભગ 10 કલાક જેટલું થઈ ગયું છે ને અમે અત્યારે અમે પહોંચી ગયા છીએ અજમેર.
કેવો એક્સપિરિયન્સ અત્યાર સુધીનો? અત્યાર સુધી જો એક્સપિરિયન્સ સારો છે, અને જમવાનું આઈટી અમે અજમેરથી જ, અમારી બાજુની સીટમાં એક ફ્રેન્ડ બેઠો હતો, જો કે ફ્રેન્ડ બની ગયો મારો, એટલે એને જ મંગાવી દીધું. The next day. રાતે ઘણા સ્ટેશન ક્રોસ કરી લીધા, રાતે રાતે પેલા સા જયપુર જયપુર પછી એની અંદર આવી ને કંઈક ખબર જ નહીં પડે, ડાયરેક જ્યારે ગાઝિયાબાદ પહોંચે છે ને ત્યારે એની અંદર ખુલી ગઈ. રાતે 8-9 વાગે જયપુર હતા. જયપુરથી પછી અલવર રાજસ્થાન ક્રોસ કરી ગયા, હરિયાણા રાજસ્થાન રાતે ક્રોસ કરી ગયા, 4 વાગે હરિયાણા ક્રોસ કર્યું હતું, 5-6 વાગે દિલ્હી પણ ક્રોસ કરી લીધું, અને પછી કર્યું ઉત્તર પ્રદેશ ક્રોસ. ત્રણ સિટી અને રાજ્ય આપણે ક્રોસ ઓલરેડી કરી લીધા છે, અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉત્તરાખંડમાં. ચોવીસ કલાકની જર્ની કમ્પ્લીટ થઈ ગઈ, અમે પહોંચવા આવ્યા છીએ અત્યારે હરિદ્વાર, અને આ સફર એટલું શાનદાર રહ્યું લાઈફ મારા લાઈફમાં. આનાથી કમ્ફર્ટેબલ ટ્રેનનું સફર 3-tier AC નથી, ફૂલ કમ્ફર્ટેબલી એમ લે કે જરા પણ થાક પણ નહીં લાગે. શું કહું, જોરદારનું આ સફર રહ્યું મારું. હવે હરિદ્વાર પહોંચ્યો, ઓરિજિનલ રૂટ ક્રોસ કરી ગયા છીએ, હરિદ્વાર પહોંચવા આવ્યા છીએ. બતાવીએ તમને હરિદ્વાર હરિદ્વાર અને ટોટલ એક્સપેન્સ ખર્ચો કેટલો જોયો છે એ તમને હોટલ. 11 વાગે બેઠા હતા, 12 વાગે વેલકમ ટુ હરિદ્વાર. શું રહી ગયું તમારું? જમવાની થેલી. તો અહીંયા આવશો એટલે તમને એક તો છે કે રિક્ષાવાળા બહુ હેરાન કરશે. જો કચ્છીલાલ જાવ કે કચ્છીલાલ ટોલિંગ કેટલા લોકો જો બેસી ગયા છીએ અમે ઈ રિક્ષામાં. અહીંથી અમે જઈએ છીએ હરકી પોડી અમે જઈશું કચ્છી આશ્રમ, જ્યાં અમારો સ્ટે છે. તો અમે રિક્ષા મેં વસ્તુ દેખાડો, તમે જુઓ અહીંયા પણ QR કોડ એટલે કે UPI પેમેન્ટ ચાલે છે રિક્ષામાં પણ. અને એ છે જેવા તમે એન્ટર થશો એટલે કે રેલવે સ્ટેશન જેવા તમે ઉતરશો, બહાર નીકળશો ને, એટલે રિક્ષાવાળા તમને પૂછ થશે કે ક્યાં જવું. તો કાંઈ વાંધો, તમે એમ કહી દેશો અમારે ક્યાંય નથી જવું, એટલે એ તમને વધારે ફોર્સ નહીં કરે. બટ હા, એક છે કે તમને ઉતેરા કહો, 10-15 જણા તો પૂછશે જ ક્યાં જવું, તમને અહીંયા મૂકી દે. તમારે ચોઈસ કરવાનું છે ક્યાં રિક્ષામાં બેવું, કેવી રીતે શું ભાડું નક્કી કરવું, તમારે નક્કી કરવું પડશે. નોર્મલી રેલવે સ્ટેશનથી હરકી પોળી જે ગંગાઘાટ છે એનું ભાડું 20 રૂપિયા નોર્મલી ફિક્સ ચાલે છે. ત્યાંથી આપણે આગળ જવું હોય તો એનું અલગ ભાડું વાલે છે, એ તમારે એને પે કરવું પડશે. અમે 100 રૂપિયા પે કરી છે સામાન સાથે. તો ફાઇનલી 25 કલાકની જર્ની કરી અને આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર, અને હરિદ્વારમાં અત્યારે અમે રોકાયેલા છીએ કચ્છી આશ્રમમાં. કચ્છી આશ્રમનો પ્રોપર બ્લોગ તમને આખો, શું સુવિધા મળે છે, જમવા રહેવાનું શું છે, શું એનો ખર્ચો છે, શું ગાઈડલાઇન્સ છે એની, એનો પ્રોપર વિડીયો તમને નેક્સ્ટ વિડીયોમાં અથવા તો આનાથી 2-3 વિડીયોમાં આગળ મળી જશે. તો આપણે વાત કરીએ હવે ખર્ચાની. જ્યાં અમે અમદાવાદથી સવારે ટ્રેન લીધી હતી, અમે જોયું 11 તારીખે અમે સવારે 10:50ની અમારી ટ્રેન હતી, જે 25 કલાકની જર્ની કમ્પ્લીટ કરી અને 12 તારીખે સવારે 12 વાગે અમને પહોંચાડી દેતા હરિદ્વાર. અમે આવ્યા 3-tier AC તમે જોયું એની ટિકિટ અમને થોડીક મોંઘી પડી. એનું રીઝન એ હતું અમે તત્કાલમાં ટિકિટ બુક કરી. પહેલાં અમે ટિકિટ બુકિંગ અમે નહોતું કર્યું, કેમ કે અમારું આવવાનું નક્કી નહોતું કઈ તારીખે જવું, ડેટ નક્કી નહોતી, ફાઇનલ નહોતી, એટલા માટે અમે આગલા દિવસે તત્કાલમાં બુકિંગ કર્યું. એના કારણે અમારે 300 રૂપિયા ટિકિટ, સોરી 700 રૂપિયા ટિકિટ વધારે મોંઘી પડી. અમને પડી ટોટલ 37 રૂપિયા, 3,700 રૂપિયાની 2 ટિકિટ.
એ જ તમે ટિકિટ 15 દિવસ પહેલાં એસીમાં થ્રી ટાયર એસીમાં કરાવો છો તો એક ટિકિટ તમને પડશે 1500 રૂપિયા, એટલે કે બે ટિકિટ તમને પડશે 3000 રૂપિયા. તો એ પણ તમને ફાયદો થશે. તો વહેલી ટિકિટ 15 દિવસ પહેલાં તમારો પ્રી પ્લાન્ડ હશે આવવાનો, તો અમારે જેમ જેમ તત્કાલમાં આવવાનું થશે તો તમારે 350 રૂપિયા ભોગવવા પડશે. બીજી વસ્તુ કે અમે થ્રી ટાયર એસી લીધું હતું, શું કામ એ કે ભાઈ નાનો છોકરો હતો અમારી સાથે, અને બીજું એ કે અમારે થાક ઓછો લાગે એટલા માટે થ્રી ટાયર એસી લીધું. થોડીક કમ્ફર્ટેબલ વધારે છે, ટુ ટાયર શું કહે સ્લીપર કરતાં થ્રી ટાયર એસી છે ને થોડીક વધારે કમ્ફર્ટેબલ છે. એટલા માટે અમને કેમ કે 25 કલાકની જર્ની હતી, અમને ખબર હતી કે 24-25 કલાકની જર્ની છે, તો એટલા માટે થાકોડ ઓછો લાગે ને પ્લસ સાથે છોકરો હતો તો થ્રી ટાયર એસી લીધી હતી. જો તમે કદાચ એસી સ્લીપરમાં મોટા આવો છો, સ્લીપરમાં કરાવો છો, 600 રૂપિયા ટિકિટ છે એક પર્સનની, અને ટોટલ અમારા દિવસનો ખર્ચો એક જણા બે જણાનો 510 રૂપિયા આવ્યો, એટલે ટોટલ એક જણાનો ખર્ચો તમે 300 રૂપિયાનો લેખું અમદાવાદ ત્યાં લગી પહોંચવાનો, અને 600 રૂપિયા ટિકિટ, તો 900 થી 1000 રૂપિયામાં આરામથી એક જણો પહોંચી શકે છે હરિદ્વારમાં સ્લીપરમાં. થ્રી ટાયર એસીમાં વાત કરીએ કે એક જણાનો કેટલો ખર્ચો થાય, એપ્રોક્સલી 1500 રૂપિયાની ટિકિટ અને 400 રૂપિયાનો ખર્ચો, 1900 રૂપિયામાં કોઈ પણ એક જણો અમદાવાદથી હરિદ્વાર થ્રી ટાયર એસીમાં પહોંચી શકે છે. તો બસ એક્સેન્સમાં આટલું જ હતું. હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. આના પછીનો બ્લોગ તમે જોશો ગંગામાંની આપણે આરતી લેશું, અને ગંગા સ્નાન કરીશું, અને આજુબાજુના સ્થળ. હવે મળીશું તમને નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહો. Bye.